પાલમપુર તાલુકાના ગઢના ગામીવાસમાં ભાડાના મકાનમાં આગની ઘટના સામે આવી છે। ગઢના ડાયાભાઈ ખત્રી પોતાના પરિવારના સાત સભ્યો સાથે આ ભાડાના મકાનમાં રહે છે। ત્યારે વહેલી સવારે તેમની દીકરી ઓસરીમાં પરિવાર માટે ગેસ ઉપર ચા બનાવી રહી હતી, તે દરમિયાન અચાનક જ આગ લાગી હતી। આ ઘટનાના પગલે તેમની દીકરીએ બૂમાબૂમ કરી બહાર દોડી આવી હતી, ત્યારે અંદરના રૂમમાં ડાયાભાઈ પૂજા કરી રહ્યા હતા અને આગની જ્વાળાઓમાં ફસાઈ જતા ગંભીર રીતે દાઝી ગયા હતા। આ ઘટનાના પગલે આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ તેમને બહાર કાઢી પાલમપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। ઘરમાં પડેલ તમામ ઘરવખરી સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો। એટલે બાટલો સળગ્યો એટલે આજુબાજુના મેં બમ મારી, એટલે બધા આજુબાજુના આવીને આપણે મદદ કરી ઓલવવાની, પણ મારા ઘરવાળા અંદર ફસાઈ ગયા હતા એટલે અમને કાઢવા છોકરો ગયો, એટલે પેલું થયું, વધારે આગ લાગેલી હતી ને એટલે વધારે દાઝી ગયા, ને આ બાજુ બધું વાયણ હતું એ પણ દાઝી ગયું, બહુ આગ લાગી ઊંચી એટલે બધું દાઝી ગયું। સવારમાં બૂમાબૂમ થઈ એટલે અમે ઘરની બહાર આવ્યા, એટલે સવારમાં અમને ચા બનાવતા કે ગમે તે કંઈ કામ કરતા હોય અને ગેસનો બાટલની આગ લાગી, બરાબર તે ઓલવવાની કોશિશ કરી પણ ઓલવાનું નહીં, તો બાજુમાં ખીલાસરીનો સરિયો પડ્યો હતો તે ખેંચીને આમ વાંકો વાળીને પછી બાટલાને ભળાઈને ખેંચીને બહાર કાઢ્યો અને આગ ઓલવીને કાકાને જોયા તે ગંભીર હાલત હતી, તે ખેંચીને બહાર કાઢ્યા પકડીને અને 108ને ફોન કર્યો અને દવાખાને લઈ જવાની કોશિશ કરી, અમને વીમળા હાઈસ્કૂલ સુધી ગાડીમાં લઈ ગયા, ત્યાં વીમળા હાઈસ્કૂલની જોડે 108 આવી પછી એની અંદર બેસાડીને કાકાને સિવિલમાં લઈ ગયા। બનાવ થયો ગંભીર, અમને ઘરે આવીને અમે તપાસ કરી અને જોયું તો કાકા બહુ દાઝી ગયેલા હતા અને અમને અમે રોટરી સેવાદળ ગઢ તરફથી અમને 10,000 રૂપિયાની સહાયતા કરી।